વિધાનસભા ચૂંટણી વખતે દરેક પાર્ટી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું, જેમાં કોઈ કારણોસર રીકઝીક ચાલતી હતી. ચૂંટણી પૂર થયાને ગણતરીના દિવસો થયા છે ત્યારે આજે દશરથ ગામ પાસે ચૂંટણીની અદાવત રાખી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના માણસોએ હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત લોકોએ નિવેદન આપ્યું કે ચૂંટણી સમયે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુના માણસો અન્ય પાર્ટીના માણસો સાથે બોલાચાલી થઈ કે કેમ હારી ગયા, અમે જીતી ગયા, હવે સત્તા અમારી છે, તને છોડીએ નહીં, તેમ કરીને આજે દશરથ ગામ પાસે હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. હવે હું મંદિરે બેઠેલો, આ ભાઈ ઘરે ગયા હતા, એમાં બોલમ ચાલી થઈ આ લોકોની, તો હું પાછળ કોને બોલમ ચાલી થઈ, આ ભાઈને એ લોકો ઘેરે ને એ લોકો મારા વળિયા ઠંડો લઈને આગળ જે પ્રવીણ પ્રજાપતિ પેન્ટર અરવિંદભાઈ ડાયા ભાઈ લાકડી લઈને આવ્યા, ભોલા સરદાર ને એ બધા તેની હાથમાં લાકડી રાજુ મારવાડી આવ્યો, તો આ લોકો બિચારાને પકડી મારી દીધા, હું છોડાઈ ગયો, એમાં મને આ લોકોએ રાતે લાકડી મારી દીધી. આ લોકોએ કોને મારી લીધી? પ્રજાપતિ અરવિંદભાઈ પેન્ટર હે અને સુનિલ પેન્ટર હે. આ લોકો છોડાવા ગયા તો આ લોકોએ મને જાતે પેઢીને મને માર્યો છે, દાઢી ને તલવાર ને ઘા માર્યો છે મને, આ લોકો લાકડું મારી પાડી દીધું છે. ઘરે જતો હતો ને હા ભાઈ, પેલા એની વાઇફ ને મારી વાઇફે થોડું પોલા ચલ કરી કે તમે હરી ગયા, અમે જીતી ગયા, હવે અમારી સત્તા આવી ગઈ, એ રીતે મારા બૈરી કે કોઈ ખાવા હાલવાનું નહીં, એ રીતે બેવની બોલાચાલ થઈ ને આ એની બૈરી એના ઘરવાળાને બોલાવી દીધો. હું ઘરે જ હતો પણ મેં કંઈ બોલ્યો નહીં, એનું બૈરા જોડે શું બોલવાનું હતા. એના ઘરવાળાને બોલાવ્યો, હું મંદિરે દર્શન કરતો હતો, પછી જોયું કે એનો ઘરવાળો ગયો, મેં કહું કંઈ વધારે કરશે, હું ઘરે ગયો સવારમાં 9:30 વાગે. જેવો ઘરે જતો હતો ચાલુ એટીએમમાં ટર્ન માર્યો એના ઘર આગળથી, લાફો મારી મને પાડી દીધો, અને પછી બીજો લાફો મને માર્યો, ખેંચા તાળી કરી સોસાયટી વાળા બધા આવ્યા, છોડાય કે હવે રાજનીતિ નહીં, શું આપણે એ કરવાનું, અહીંયા રહેવાનું આવું થયું, તો મેં કહું છોડો હવે શું કરવાનું. પણ હમણાં સાંજે પણ છોકરાને લેવા જવાનો ટાઈમ થતો હતો 5 વાગે, મેં કહું ઘરે જાઉં ચા નાસ્તો કરીને લેવા જાઉં એને, તો જતો હતો ને આ ભાઈ ટેમ્પો લઈને આવ્યો હશે ગલીમાં, ઠીક એના ઘર આગળ ટેમ્પો મને અમારી 4-વ્હીલર પણ અમે મૂકતા નહીં, એક્ટિવા લઈને જતો હતો, મારા સામે આવી ગયો ધક્કો મારીને મને એક્ટિવા લઈને પાડ્યો, ઉપરથી મને માર્યો, ને જે આગળ બીજા પણ એના સપોર્ટમાં હતા ને એ પણ 2-4 જણા આવી ગયા લાકડી ને બધું લઈ, એમને પણ મારામાર કરી. પછી આ ભાઈ છે પાછળ એ ભાઈ બચાવવા આવ્યા, મારા પપ્પા મંદિરે હતા એ લોકો બધા આવી ગયા, એમાં ખેંચાતાન થઈ, એક ભાઈએ તો લાકડી પણ મને મારી લીધી, એ રાજુ મારવાડી હતો કે પેન્ટર હતા એ ખબર નહીં, પણ બંનેમાંથી એક જણા લાકડી પણ મારી. હવે કે સત્તા અમારી આવી ગઈ, અમે અહીંના MLA છે કે એમના તમે આઈ જાય કરો, સોસાયટીને જોઈ લેશું, તમે તો હવે છોડીએ નહીં, એવું કહેતા હતા. કોણ એવું કહેતો હતો? એ રાજુ મારવાડી ને અરવિંદભાઈ પેન્ટર. અમે અહીંના MLA છે, હવે અમે અહીંના ધારાસભ્ય, સત્તા અમારી છે, છોડીએ નહીં, કોઈને આવવા જવાય નહીં, જે રસ્તા પર તમે કેમને આઈ જાય કરો છો, જોઈએ કે તમે અમારા વિરોધમાં હતા ને, એટલે કે તમને બતાવીશું હવે, એવું કહેતા હતા. તમે પોલીસ ફરિયાદ નોંધાવી? હા, પોલીસ કેસ કર્યો, પોલીસ પણ આવ્યા, એમને પણ કીધું આ વસ્તુ, કે આ રીતે સવાર પણ મને માર્યો ને આ સાંજે પણ પાડી દીધો, સાંજે 6 જણા થઈને એમના જ બધા માણસો, 2 માણસો એમના હતા, એમને પકડી રાખ્યો તો મને સરદાર લોકો, ને બીજા 4 જણા થઈને મને માર્યો, લાકડી મારી, હાથથી મારી, લાતો મારી, નીચે પડી ગયો હતો. મેં બ્યુરો રિપોર્ટ, મહેન્દ્ર સોલંકી, વડોદરા.